આટલા ફટાકડા ફૂટે ને તે ખમણ ખાવાની મજા હોય. આ ફટાકડા વાળા ખમણ છે આપના. લાંબી લાંબી રતારું પૂરી નીકળી રહી છે. મોસ્ટ ડિલિશિયસ ડાળવડા બની રહેલા છે. જલારામ ખમણે હજી સાહેબ આ સુરતની બેસ્ટ બટેકા પૂરી, જમ્બો બટેકા પૂરી નીકળી રહેલી છે તમારી સામે. હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે આપણી ચેનલ ધ પક્કા ફૂડીમાં, જ્યાં આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ. આજની આ સફરમાં આપણે આવી ગયા છીએ એલપી સવાણી રોડ પર જલારામ રસાવાળા ખમણ. એમની એક બ્રાન્ચ ચોક બજારમાં છે અને બીજી બ્રાન્ચ અહીંયા છે. તો ચાલો આજની આ સફરની શરૂઆત કરીએ અને અહીંયાના રસાવાળા ખમણ, અહીંયાની રતાળુ પૂરી, અહીંયાની બટાકા પૂરી અને સ્પેશિયલી અહીંયાના જે જેકીભાઈ છે એમની સાથે તમારી મુલાકાત કરાવું. મિત્રો, અત્યારે હું જલારામ રસાવાળા ખમણની એક્ઝેક્ટલી અંદર છું અને આપણે અહીંયા જોઈએ છીએ કે લોકોને અહીંયા ઓર્ડર ફૂલફિલ કરવા માટે ઘણો બધો સ્ટાફ છે. તો અહીંયા કરીબ 10-15 લોકોનો સ્ટાફ છે જે અત્યારે ઓર્ડર પર કામ કરી રહ્યો છે. તો હવે જેકીભાઈ છે એ મને અહીંયાની કઈ કઈ ફૂડની વેરાયટી છે, કયું કયું ફરસાણ અહીંયા પોપ્યુલર છે, બધું જ બતાવશે. તો ચાલો જેકીભાઈનો અવાજ હવે આગળ તમને કન્ટિન્યુ કરશે. જી સાહેબ, આ સુરતની બેસ્ટ બટેકા પૂરી, જમ્બો બટેકા પૂરી નીકળી રહેલી છે તમારી સામે. જલારામ ખમણ એલપી સવાણી ધી બેસ્ટ બટેકા પૂરી એન્ડ રટાળુ પૂરી. સુરતી પબ્લિકની દિલની ધડકન બટેકા પૂરી, જમ્બો બટેકા પૂરી કારીગરી છે. આ રીતે બેસનને મસ્ત ફેંટો, એને જેટલું બને એટલું લીસું બનાવો ને, તો એ રટાળુ પૂરી ને બટાકા પૂરી ખાવાની મજા જ કંઈક અલગ આવે. આ ભાઈને ખમણ આપી દેજો. એ મહેનતનું કામ છે, મહેનતનું સાહેબ, આ બધું મહેનતનું કામ છે ને આના માટે પ્રોપર કારીગરો જોઈએ. હા, આવી જાઓ શેઠ, હવે મસ્ત જમ્બો બટેકા પૂરીની મજા માણો. સુરતની જલારામ ખમણની એલપી સવાણી, જલારામ રસાવાળા ખમણની આ બટેકા પૂરી બનાવવાની બી એક ટેકનિક છે મોટાભાઈ. આ લોકો શું છે, કઈ રીતે કરે છે જો, આને હાફ ફ્રાય કરવી જરૂરી છે તો એમાંથી તેલ બી પૂરું નીકળી જશે વધારે પડતું, ને એ ખાવાની બી મજા આવશે ને ક્રન્ચી બી બનશે. આ સુરતની નંબર 1 જમ્બો બટેકા પૂરી તમારી નજરની સામે. સુરતી લાલાઓ, સુરતી વાસીઓ, આ તમારી સામે સ્પેશિયલ જલારામ ખમણની એલપી સવાણીની ગરમા ગરમ બટેકા પૂરી, એનો આનંદ માણવા જરૂરથી પધારો. જલારામ ખમણના સ્પેશિયલ વઘારેલા ખમણ, એની તૈયારી થઈ રહી છે તમારી સામે. એલપી સવાણી જલારામ રસાવાળા ખમણ ઢાળાથી નાખ, સ્વાદિષ્ટ જલારામ ખમણ એલપી સવાણી. જે આ લીમડાનું ફ્લેવર છે, આટલા ફટાકડા ફૂટે ને તે ખમણ ખાવાની મજા હોય. આ ફટાકડાવાળા ખમણ છે આપના, શું એટલા ફટાકડા ફૂટવા જોઈએ તો એ ખમણ ખાવાની મજા હોય. તો મિત્રો, એના પરથી ધાણાનો વઘાર ગરમા ગરમ ને સ્વાદિષ્ટ ધનિયા. ઓકે, આપણી વસ્તુ શરીરમાં બહુ સારી છે. એટલે અસલના ગુજરાતી ઢોસા નગરા વાપરતા છે ને, સવા 3 માં આ બધો નાસ્તો કરતા હતા. મોસ્ટ ડિલિશિયસ દાળવડા બની રહેલા છે જલારામ ખમણ એટ ગરમા ગરમ. હા,
આ તમારી સામે ગ્રાહક મિત્રો લાંબી લાંબી રતાળું પૂરી નીકળી રહી છે, જેનું કટિંગ ચાલુ છે સાહેબ. જલારામ ખમણ એલપી સવાણ, એનો કલર જો મિત્રો ભૂરી ભૂરી છે રતાળું પૂરી આપની, ભૂરી ભૂરી જાંબલી. આ એનો નેચરલ કલર છે, આ જોઈને જ ખાવાનું મન થાય. આ એક જ એવી વનસ્પતિ છે જે આ ટાઈપનું ભૂરું મટીરિયલ હોય છે એનું, ને એ ફ્રાય થયા પછી ખાવાની ખૂબ મજા આવે છે. મિત્રો, સુરત વાસીઓ, જલારામ ખમણના પ્રિય ગ્રાહકો, તમારી સામે ફર્સ્ટ ક્લાસ મસાલાથી ભરપૂર રતાળું પૂરી તૈયાર થઈ રહી છે. મસાલાથી ભરપૂર, આનો મસાલાની જે લહેજત છે ને સાહેબ, એ આપણા અસલ સુરતી ટેસ્ટ પ્રમાણેની લહેજત છે. એ તમને ખાવાની મજા આવે. એનું રીઝન એવું છે ને સાહેબ કે રતાળું મોડું હોય છે, ને એની ઉપરથી આ ટોપિંગવાળો મસાલો કંઈક અલગ જ તમને ટેસ્ટ આપે છે. મસ્ત મસ્ત લાંબી લાંબી રતાળું પૂરી આપણી સામે તૈયાર થઈ રહી છે. ભૂરી ભૂરી સ્વાદિષ્ટ રતાળું પૂરી. આ મસાલો જે છે તે સુરતી લોકોની પહેચાન છે. લોકો કહે છે કાશીનું મરણ અને સુરતનું જમણ ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ વખણાય છે. તમે વર્લ્ડમાં કશે બી ફરવા જાઓ ને તો ત્યાં પણ સ્પેશિયલ બોર્ડ લાગેલા હોય છે કે સ્પેશિયલ સુરતી ગુજરાતી. શા માટે? કારણ કે ફેમસ છે આપણું સુરતીનું ભાણું. આ મસાલાની અંદર મરી, ધાણા, જીરું એનો સંગમથી આખો મસાલો બને છે, જે ખાવાની મજા જ અલગ હોય છે સાહેબ. જો સાહેબ, આ જે પ્રેશર છે ને બટેકા, આ રતાળું પૂરીને દબાવવાનું પ્રેશર જેટલું તમે દબાવો, તમે જોશો તમારી નજર સામે જેટલી જોરમાં દડા જેવી ફૂલી રહેલી છે. જેટલું તમે પ્રેશર આપશો ને એટલી દડા જેવી ફૂલશે. આ એની કારીગરી છે સાહેબ. આ કારીગરી તો તમને ઓનલી જલારામ ખમણ પર જ જોવા મળશે. જો તમારી સામે કેવી લાગે છે, ફૂલેલી લાગે છે ને સાહેબ. મિત્રો, આપણે અહીંયા ઘણી બધી ફરસાણની આઈટમ છે તો થોડી પ્લેટમાં લીધી છે, અને બધી જ વસ્તુ હું મારા ફરતી વખત ટેસ્ટ કરીને તમને કહું કે આ બધી વસ્તુ કેવી છે. તો સૌથી પહેલાં આપણે વિડીયોમાં જોયું હતું એ આ રતાળું પૂરી છે, અને રતાળું પૂરી આપણે એક વખત ટેસ્ટ કરીએ અને આપણે એમ જોઈએ કે આમ જુઓ. તમને સારી રીતે ફ્રાય થયેલી છે આખી. અહીંયાની પોપ્યુલર ડિશ છે રસાવાળા ખમણ, એ પણ આપણે ટેસ્ટ કરીએ. કેમેરો તમે નજીક લાવો ને તો હું તમને વધારે ઇઝીલી બતાવી શકું.
કે સલાડ કઢી ખમણનો ભૂકો સેવ આ બધી જ વસ્તુનું મિક્સ છે અને કેટલું સારી રીતે આ બનાવ્યું છે એ વિડીયોમાં તો મેં તમને બતાવ્યું જ છે. એક સ્પૂન આપણે લગાવી દઈએ. અહીંયાનું બટાટાપુરી પણ બહુ ફેમસ છે, એ પણ આપણે ટેસ્ટ કરી લઈએ. આ બધી જ વસ્તુનું મેં તમને શૂટિંગમાં ઓલરેડી બતાવ્યું જ છે. અહીંયાના આપણે ખમણ જોઈએ ને તો એકદમ પોચા પોચા રૂ જેવા છે. આમ જુઓ તમે એકદમ નાયલોન ખમણ. એટલે કહેવાનો મતલબ છે કે આ બધી જ વસ્તુ આપણે ટેસ્ટ કરીને બધી વસ્તુ સૌથી પહેલાં તો હું ગુણવત્તા અને ક્વોલિટીની જો વાત કરું ને તો એકદમ બેસ્ટ છે. બીજી વસ્તુ પ્રાઇસ પ્રમાણે આપણે જોઈએ તો પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે. અને ત્રીજી વસ્તુ કે રસાવાળા ખમણ સુરતમાં જલારામ રસાવાળા ખમણ એક પોતે એક બ્રાન્ડ છે રસાવાળા ખમણ માટે. અને સુરતની હાર્ડલી કોઈ પબ્લિક એવી હશે કે જે ખમણ પ્રેમી હશે અને અહીંયા આવીને ટેસ્ટ ના કર્યું હોય, એવું લગભગ તો બન્યું જ નહીં હોય. તો ઓવરઓલ ક્વોલિટીની જો વાત કરીએ તો એકદમ બેસ્ટ છે. આપણે આટલું બધી વસ્તુ તો ટેસ્ટ નથી કરી શકતા, બટ આમાંથી જે જે વસ્તુ સારી લાગી છે એ મેં ટેસ્ટ કરી છે. એટલે જેકીભાઈ જેમણે આપણને આ પૂરો વિડીયો બનાવવા માટે બહુ બધો સપોર્ટ કર્યો છે અને એમના ભાઈ રાજભાઈ છે એમણે પણ બહુ જ સપોર્ટ કર્યો છે. તો આપણે બંને ભાઈઓને પહેલાં થેન્ક યુ વેરી મચ કહી દઈએ કે આટલો સારો સપોર્ટ કર્યો, એનું આખું કિચન આપણને એક્સપ્લોર કરવા દીધું અને બધી વસ્તુ કઈ રીતે બને છે અને ઘણી બધી એવી જાણકારી પણ આપણી જે આપણને ખબર પણ નહોતી. તો થેન્ક યુ સો મચ સાહેબ. હવે અહીંયાનું એડ્રેસ ટાઈમિંગ અને આપણે શા માટે પોપ્યુલર છે ને એ પણ એક વખત તમે કહો. સાહેબ હું જેકીભાઈ, સુરતની જનતા બચ્ચા બચ્ચાના નામ પર મારું નામ હશે ને મને ઓળખતા હશે, કારણ કે હું ઘણા વર્ષોથી આજે મારી શોપને હેન્ડલ કરું છું. મારા ત્યાં આવનાર નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી હું બહુ પ્રેમભાવથી લોકો જોડે વાત બી કરું છું, એટલે એ લોકોને હંમેશા માટે મારો ફેસ યાદ થઈ જાય છે. ને મહત્ત્વની વાત એ છે સાહેબ કે આ જલારામ ખમણ એલપી સવાણી હું વિદ્યાકુંડ સ્કૂલ રોડ અમારી શોપ સવારે 7 વાગ્યાથી શરૂ થાય છે ને સાંજે રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુ અમે અવિરત અમારા કસ્ટમરને સેવા આપીએ છીએ. વધારે પડતું એવું હોય છે ફરસાણની મોટાભાગની દુકાનો બપોરે 2 વાગે બંધ થઈ જાય, તો અમારા ગ્રાહક મિત્રોનો સાથ સહકાર એવો છે ને અમારી પાસે કે અમારે એમને રાતના 10 વાગ્યા સુધી સેવા આપવી પડે છે. ને બીજું સૌથી મહત્ત્વની વાત સાહેબ હું તમારા માટે એ શેર કરીશ કે હમણાં તમે રોજ ન્યૂઝપેપરમાં વાંચતા છો કે આપણા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન એમણે એટલું સરસ વસ્તુ કર્યું છે કે દેશની નારી દેશની સ્ત્રી એ લોકોને પ્રોત્સાહન કરે છે નરેન્દ્ર મોદી સાહેબ કે એ લોકોને આપણે માન આપીએ સન્માન આપીએ ને એ લોકો આપણી પ્રગતિમાં ઘણો બધો ફાળો કેળવે છે આપણે. ને સૌથી મહત્ત્વની વાત અમારો જે આ ધંધો છે ને એમાં બી અમારા દાદી અમારા મમ્મી એ લોકોનો સૌથી મહત્ત્વનો ફાળો છે સાહેબ. એ લોકોની મહેનત અમારા ત્યાં અમારી દાદી અમારા મમ્મીની મહેનત જેના પરિણામરૂપ આ જયશંકર લસ્સી જે ચોક બજારમાં મશહૂર છે લસ્સીના કામ ધંધામાં ને આ જલારામ રસાવાળા ખમણ જે મશહૂર છે ચોક બજારમાં પણ ને અહીંયા એલપી સવાણી સર્કલ પર પણ એની પાછળનું મેઇન મહત્ત્વનું જે યોગદાન છે ને સાહેબ એ અમારા દાદી ને અમારા મમ્મીનું છે. એટલે હું તો હજી બી કહું છું સુરત શહેરની જનતા સમગ્ર દેશવાસીઓને કે તમે કોઈ મંદિરે ન જાઓ, કોઈ ભગવાનની પાસે ન જાઓ, તમારા ઘરમાં જે તમારા મમ્મી છે તમારા બહેન છે દીકરી છે તમારી પત્ની છે એ સાચા અર્થમાં આપણી લક્ષ્મી છે ને એમને આપણે સારી રીતે રાખવા ને એમને પ્રોત્સાહન કરવાના હરેક કામમાં, કારણ કે એ લોકોના સાથ સહકારથી જ આપણી આ બધી વસ્તુ થાય છે. ને અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ પણ આપણને એ જ કહે છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહત્તમ એમણે સ્ત્રીઓને આગળ ધરી છે ને સરપંચ બનાવી છે ને આ જ હેતુ આપણે સમગ્ર દેશના લોકોએ સુરતની જનતાએ કેળવવો જોઈએ ને હરેકે હરેક સ્ત્રીને માન આપવું જોઈએ, કારણ કે એ લોકોના સાથ સહકાર વગર આ બધું કંઈ શક્ય નથી. અમારી પેઢીનો જે પાયો નાખ્યો છે એ મારા મમ્મીએ ને અમારા દાદીએ સુમનબેન સાતરિયા ચંપકલાલ સાતરિયા ને વાસંતીબેન જયંતિલાલ સાતરિયા એ લોકોના મહત્ત્વના યોગદાનથી અમે આજે બિઝનેસ કરી રહ્યા છીએ. મારા ફાધરનું મૃત્યુ હું 7 વર્ષની ઉંમરનો હતો ને ત્યારથી થઈ ગયેલું હતું. હવે 7 વર્ષના છોકરાને અક્કલ કેટલી હોય ને બુદ્ધિ કેટલી હોય ધંધો કરવા, પણ મારું ઘડતર આ મારા દાદીએ ને મારી મમ્મીએ કર્યું છે જેના થકી આજે હું આટલી નાની ઉંમરે પણ સમગ્ર દુકાનોનું સંચાલન કરું છું ને સમગ્ર ગ્રાહકો સાથે મારે કેવી રીતે વાત કરવાની ને એનું ઘડતર એમણે મને કર્યું છે કે આપણા માટે ગ્રાહક એટલે સૌથી પહેલાં ભગવાન, એમને બધી રીતે મીઠાશ ભાવથી સાથ સહકાર આપો
કોઈ પણ ઘરાક કહેવો પણ હોય પણ કોઈ દિવસ ખોટું લગાવવું નહીં, કંઈક ગમે તેમ અપશબ્દ બી બોલી જાય તો ખોટું લગાવવું નહીં, બે હાથ જોડીને કામ કરવાનું મને એમણે શીખવાડ્યું છે. મારા દાદી સુમનબેન સાતરિયા ને વાસંતીબેન જયંતિભાઈ સાતરિયા મારા મધર, એમના આશીર્વાદથી જ આ દુકાનો ચાલુ છે મારી. બરાબર છે. જય જલારામ બાપા, જય શંકર ભગવાન, શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જેવા નવયુવાનોને એ સારા સારા વિચારો અર્પણ કરે છે ને અમને પ્રગતિ કરવાની પ્રેરણા મળે છે એમની પાસેથી. જય જલારામ બાપા. મારું નામ કનૈયાભાઈ છે. બચપનથી અમે જલારામ ખમણ પર નાસ્તો કરવા આવ્યા છે. મારા ફાધરની સાથે પણ અમે આવતા હતા. અમને સેવ ખમણ હોય કે ગરમ ફરસાણ હોય, જલારામ ખમણ સિવાય અમને ટેસ્ટ ગમતો નથી. રવિવાર હોય એટલે અમારા પરિવારનું પાર્સલ સવારે જલારામ ખમણ સાથે જ થાય છે. અમારી રવિવારની સવાર એટલે જલારામનો નાસ્તો. અહીંયા એમનું મેઇન તો છે ને રસાવાળા ખમણ છે, પંજાબી સમોસા છે, કચોરી છે ને સ્પેશિયલ રાટાડુની પૂરી. જલારામમાં આવવાનું મેઇન કારણ, મુખ્ય કારણ એ જ છે કે પહેલું તો એમની ત્યાં ફ્રેશ વસ્તુ મળે, ગરમ મળે અને સાચેમાં સાચી વાત કરીએ તો ભાવ ઘણો રિઝનેબલ છે. આજે માર્કેટમાં સુરત શહેરમાં કે ગમે ત્યાં જાઓ 400 રૂપિયા કિલો ભજીયા છે, જલારામવાળાને ત્યાં 250 રૂપિયામાં તમને ગરમ ફરસાણ મળે, તે પણ 15થી વધુ આઇટમો. ખમણ પણ તમે જુઓ એમને એકદમ સોફ્ટ ખમણ છે, એકદમ રૂના ગાભા જેવા. ઈડડા છે, પાટડા ખાઓ કે પંજાબી સમોસા ખાઓ, બધી જ વસ્તુ એમને ત્યાં અવેલેબલ મળે છે. એટલે પૂરા પરિવાર માટે તમે આવો, કોઈને ઈડડા ખાવા હોય, કોઈને ફરસાણ ખાવું હોય, કોઈ જલારામના રસાવાળા ખમણ ખાઓ. મેંગો જલેબી મળે છે એટલે બાળકોનું પણ સચવાઈ જાય કે જલેબી ખાઈ શકે. બસ સાહેબ, અમે પણ સુરતના તેમજ સ્વાદ પ્રિય લોકોને એ જ કહીએ છીએ કે કશે પણ ના જાઓ પણ એલપી સવાની સર્કલ અડાજણ નજીક જલારામ ખમણ પર એકવાર અવશ્ય ટેસ્ટ કરો અને મુલાકાત કરશો તો તમને પણ ખબર પડશે કે આ કનૈયાભાઈ ખોટી વાત નથી કરતા, ઘણી સાચી ને સચોટ જગ્યા બતાવે છે. અચ્છા અચ્છા, ઓર્ડર લઈ જ રહ્યા પપ્પા. મારું નામ શું? વિશ્વા. કેટલામાં બને? થર્ડમાં. તમે? પ્રિયા. તમે થર્ડમાં? અરે બાજુમાં જ રહે છે. આમાંથી કઈ કઈ વસ્તુ ભાવે તને? પંજાબી સમોસા તો ટેસ્ટ કર્યા. મારે હીરા સમોસા.